હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ ખાતે બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરતું દાહોદ જિલ્લાનું સુખીવન સ્ટોપ સેન્ટર. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તેમજ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મહિલાઓને ઘરમાં, સમાજમાં અથવા ખાનગી તેમજ જાહેર ક્ષેત્રના સ્તરે હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક ધોરણે તબીબી સહાય, કાનૂની સહાય, પોલીસી સહાય, પરામર્શ, હંગામી ધોરણે આશ્રય જેવી સહાય એક સ્તર પર ઉપલબ્ધ કરવામાં આવે છે. સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા છેલ્લા એક વર્ષમાં 127 મહિલાઓને પરામર્શ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં 4-4 કેસોમાં સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને આ સાથે 15 જેટલા કેસો નારીગૃહ, વૃદ્ધાશ્રમ, બાળ સુધાર ગૃહ અને કોર્ટમાં રિફર કરેલ છે, જેમાં જરૂરિયાતમંદ મહિલાઓ તેમજ કિશોરીઓને ટૂંકા ગાળાનો આશ્રય આપવામાં આવ્યો હતો, તેમજ સરકારની તમામ મહિલા કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેમના લાભો પહોંચાડવામાં સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહેલ છે. સખીવન સ્ટોપ સેન્ટર દાહોદની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીની સાથે આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિનની ઉજવણી કરવામાં આવી હતી. નહીં મુંડા, ZSTV, દાહોદ. ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદને આજે એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં ઓએસસીના સ્ટાફ દ્વારા અમે કાર્યક્રમની ઉજવણી કરેલ છે. વન સ્ટોપ સેન્ટરમાં અત્યાર સુધી ટોટલ 127 કેસોને કાઉન્સેલિંગ કરીને જેમાંથી સારા એવા 44 કેસોમાં સમાધાન કરી 15 કેસોને અમે જુદી જુદી જગ્યાએ નારી કેન્દ્રમાં, વૃદ્ધાશ્રમમાં, CWCમાં તેમજ કોર્ટમાં જે બેને જરૂર હોય તેમને અમે મદદ પ્રમાણે, એમને જરૂરિયાત પ્રમાણે રિફર કરેલ છે. આ સિવાય સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બહેનોની તાત્કાલિક ધોરણે નિકાલ આવી જાય તેમજ બહેનોને કોઈપણ પ્રકારનો અન્યાય ના થાય તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે, તેમજ તેમની દરેક ગુપ્તતા જળવાઈ રહે તેનું પણ ધ્યાન આપવામાં આવે છે. આજરોજ એક વર્ષ પૂર્ણ થતાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોશિયલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરી અને એક વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખીને ઉજવણી કરેલી છે.